સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ એલિટ એજ્યુકેશનમાં. મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એક નવી જ ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે, જેમાં મિત્રો જાહેરાત ક્રમાંક 17 મલ્ટીપર્પઝ હેર વર્કર પુરુષ વર્ગ 3 માટેની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા. તો મિત્રો આજે તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે ઓલ નોટિફિકેશનના બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. તેમાં મિત્રો સૌ પ્રથમ જોઈએ તો મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે 16/5/2022 રોજ શરૂ થશે અરજી કરવા માટેની ઓનલાઈન તારીખ. ત્યારબાદ મિત્રો લાસ્ટ ડેટ છે તેની 31/5/2022 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના પુરુષ વર્ગ 3 માટેની ભરતી માટે. અને મિત્રો ફી પેટે જોઈએ તો મિત્રો ફી પેટે ₹100 પ્લસ સર્વિસ ચાર્જ SBIની ઈ પેમેન્ટના માધ્યમથી તમે ઓનલાઈન ચૂકવણી કરી શકશો. અથવા ઓનલાઈન ચૂકવણી કરવી હોય તો મિત્રો છેલ્લી તારીખ છે 2/6/2022 સુધી તમે ઓનલાઈન ચૂકવણી કરી શકશો. અથવા પોસ્ટ ઓફિસમાં ચલણથી રૂબરૂ ફી ભરવા માટેની છેલ્લી તારીખ 2/6/2022 સુધીની રહેશે મિત્રો. તો આ પ્રમાણે તમે ફી ભરી શકશો ઓનલાઈન અથવા ઓફલાઈન. ત્યારબાદ મિત્રો ઓનલાઈન એપ્લાય કરતી વખતે તમારે 15 KB સાઇઝમાં ફોટોગ્રાફ અને સિગ્નેચર JPG ફોર્મેટમાં સ્કેન કરીને સેવ કરીને રાખવાના રહેશે, જેથી તમારે ઓનલાઈન એપ્લાય કરતી વખતે તે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ જોઈએ મિત્રો તો મિત્રો લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભ તેમજ ત્યારબાદની બધી સૂચના ઉમેદવારના રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલ ID થી આપવામાં આવશે. એટલે તમે જ્યારે ઓનલાઈન એપ્લાય કરશો મિત્રો ત્યારે તમારે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એડ કરવાના રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ભરવાપાત્ર જગ્યાઓની વિગત. તો મિત્રો જગ્યાઓ જોઈએ તો ગુજરાત જિલ્લામાં અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે આ પ્રમાણે જગ્યાઓ છે મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની. મિત્રો અમદાવાદમાં જોઈએ તો 28 જગ્યા છે, અમરેલી જિલ્લામાં 54, આણંદ જિલ્લામાં 23, અરવલ્લી જિલ્લામાં 13, બનાસકાંઠામાં 146, ભરૂચ જિલ્લામાં 58, ભાવનગર જિલ્લામાં 21, બોટાદમાં 33, છોટાઉદેપુરમાં 72, દાહોદમાં 216, દેવભૂમિ દ્વારકામાં 53, ડાંગમાં 13, ગાંધીનગરમાં 22, ગીર સોમનાથમાં 50, જામનગર જિલ્લામાં 72, જૂનાગઢ જિલ્લામાં 41, કચ્છ જિલ્લામાં 162, ખેડા જિલ્લામાં 28 છે મિત્રો. ખેડા જિલ્લામાં મિત્રો 28 છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો મહીસાગરમાં 31 જગ્યા છે, મહેસાણા જિલ્લામાં 58 છે, મોરબી જિલ્લામાં 67 છે, નર્મદા જિલ્લામાં 22 છે, નવસારી જિલ્લામાં 17 છે, પંચમહાલ જિલ્લામાં 114 જગ્યા છે, પાટણ જિલ્લામાં 80 છે, પોરબંદર જિલ્લામાં 18 છે, રાજકોટ જિલ્લામાં 111 જગ્યા છે, સાબરકાંઠા જિલ્લામાં 47 જગ્યા છે, સુરત જિલ્લામાં 39 જગ્યા છે, સુરેન્દ્રનગર જિલ્લામાં 75 જગ્યા છે, તાપી જિલ્લામાં 44 જગ્યા છે, વડોદરા જિલ્લામાં 35 જગ્યા છે અને વલસાડ જિલ્લામાં 3 જગ્યા છે. ટોટલ મળીને મિત્રો કુલ 1866 જગ્યાઓ ઉપર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. અને તેમાં મિત્રો કેટેગરી વાઇઝ જોઈએ તો મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 862 જગ્યા છે, તથા EWS કેટેગરીના ઉમેદવાર માટે 172 જગ્યા છે, તથા SEBC ઉમેદવારો માટે 430 જગ્યા છે, તથા SC ઉમેદવારો માટે 142, ST ઉમેદવારો માટે 260, તથા માજી સૈનિકો માટે 174, તથા PHW કેટેગરીના ઉમેદવાર માટે 39, તથા તેમાં કેટેગરી મિત્રો કેટેગરીમાં જોઈએ તો મિત્રો તો સી કેટેગરીમાં 20 જગ્યા, ડી કેટેગરીમાં 18, ટોટલ મળીને 77 જગ્યા છે મિત્રો આ પ્રમાણે PH કેટેગરીના ઉમેદવાર માટે. ટોટલ મળીને 1866 જગ્યાઓ છે આ પ્રમાણે જિલ્લા વાઇઝ. ત્યારબાદ જોઈએ મિત્રો ત્યારબાદ મિત્રો આપણે અગત્યના આપણે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે જોઈએ તો મિત્રો અંગ્રેજીમાં કઢાવેલ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જે કેન્દ્ર સરકારની નોકરી માટેનું હોય તો આ જાહેરાતના હેતુ માટે માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો. ત્યારબાદ વાત કરીશું મિત્રો અને આ સર્ટિફિકેટ જે તારીખથી ઇસ્યુ થયેલું તે તારીખના 3 વર્ષના નાણાકીય વર્ષનું મુદત માટેની અવધિ રહેશે. ત્યારબાદ જોઈએ મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો EWS કેટેગરીના ઉમેદવાર માટે પણ તેનું સર્ટિફિકેટ 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ મિત્રો માન્ય રમતગમતના વધારાના ગુણ જે ઉમેદવારો મેળવવા માગે છે તો તેમણે ઓનલાઈન એપ્લાય કરતી વખતે મિત્રો સ્પોર્ટ કોલમમાં યસ ટીક માર્ક કરવાનું રહેશે તો જ મળવાપાત્ર થશે.
ઉમેદવારે એક જ અરજી કરવાની રહેશે મિત્રો. એકથી વધારે અરજી કરશે તો જે લાસ્ટમાં છેલ્લી અરજી કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા. તો મિત્રો સૌપ્રથમ જોઈએ વય મર્યાદા. તો મિત્રો સૌપ્રથમ જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત. તો મલ્ટીપર્પઝ હેર વર્કર માટે મિત્રો તેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો હેવ સક્સેસફુલી કમ્પ્લીટ મિનિમમ વન ઇયર મલ્ટીપર્પઝ હેર વર્કર બેઝિક કોર્સિસ સર્ટિફિકેટ. તો એક વર્ષનો મિત્રો કોર્સ કરેલો હોવો જોઈએ, મલ્ટીપર્પઝ હેર વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા ડિપ્લોમા કોર્સિસ ઓપ્ટેન ફોર્મ ધ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રિકોગ્નાઇઝેશન. તો ડિપ્લોમા પણ આ પ્રમાણેનો કોર્સ કરેલો હોય તો તે પણ ચાલશે મિત્રો. અથવા હેવ અ મિનિમમ વન ઇયર સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સિસ ઓપ્ટેન ઓફ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, અથવા એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમામાં કોર્સ કરેલો હોવો જોઈએ તો પણ તે પણ શૈક્ષણિક લાયકાત ચાલશે. અથવા તેના બદલામાં જોઈએ તો મિત્રો હેવ અ મિનિમમ વન ઇયર સર્ટિફિકેટ કોર્સ ઓફ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. એટલે મિત્રો આઈટીઆઈમાંથી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હશે તો પણ તે ચાલશે, અથવા એની અધર ઇન્સ્ટિટ્યૂટ રિકોગ્નાઇઝ બાય ગવર્મેન્ટ, અથવા કોઈ પણ ગવર્મેન્ટ સંસ્થામાંથી કોર્સ કરેલો હોવો જોઈએ આ પ્રમાણે. ત્યારબાદ જોઈએ તો હેવ અ પાસ ધ ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર ઓર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ એની યુનિવર્સિટી ઇન્સ્ટાબ્લિશ. એટલે કે મિત્રો કોઈ પણ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઓફ સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો તે પણ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાતમાં ચાલશે. અથવા સેન્ટ્રલ ઓફ સ્ટેટ ઓફ ઇન્ડિયા એની અધર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ રિકોગ્નાઇઝ સચ ડિક્લેર ઓફ ટુ બી ડીમ યુનિવર્સિટી. કોઈ પણ કેન્દ્ર સરકારની ડીમ યુનિવર્સિટી હોય તો તેમાંથી કરેલ હશે કોઈ આ પ્રમાણે કોર્સ તો તે પણ ચાલશે મિત્રો. ત્યારબાદ જોઈએ મિત્રો કેન્ડિડેટ સેલ તો પ્રોસેસ ધ બેઝિક નોલેજ. મિત્રો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. અને ત્યારબાદ મિત્રો પ્રોસેસ ઇક્વાઇટ નોલેજ ઓફ ગુજરાતી ઓર હિન્દી, એટલે કે ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે. તો મિત્રો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ મલ્ટીપર્પઝ હેર વર્કર માટેની. ત્યારબાદ મિત્રો જોઈએ પગાર ધોરણ, સોરી મિત્રો જોઈએ વય મર્યાદા. તો મિત્રો વય મર્યાદામાં જોઈએ તો વધુમાં વધુ 34 વર્ષ હોવી જોઈએ, જેમાં મિત્રો વયમર્યાદાની ભરતી નિયમ મુજબ 33 વર્ષ પ્લસ 1 વર્ષ એટલે કે 34 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેથી જાહેરાતના હેતુઓ માટે વયમર્યાદા 34 વર્ષ દર્શાવેલ છે મિત્રો, 34 વર્ષ સુધીની હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત વધારાની લાયકાત માટે નિર્ધારિત તારીખ મિત્રો જે કટ ઓફ શૈક્ષણિક લાયકાતની તારીખ રહેશે તે 31 મે 2022ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે, અને વયમર્યાદાની પણ તે જ 31 મે 2022 સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે વયમર્યાદાને. ત્યારબાદ જોઈએ મિત્રો જે ઉપલી વયમર્યાદામાં છૂટછાટ જે આપવામાં આવે છે અલગ અલગ કેટેગરી ઉમેદવારોને, તેમાં જોઈએ તો મિત્રો અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મહત્તમ 45 વર્ષની વયમર્યાદામાં. ત્યારબાદ સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મહત્તમ 45 વર્ષની મર્યાદામાં. ત્યારબાદ અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ 45 વર્ષની મર્યાદામાં. ત્યાર માજી સૈનિકોને 3 વર્ષની છૂટછાટ 45 વર્ષની મર્યાદામાં. અને પંચાયત સેવા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તો ધ અપર એજ લિમિટ શેલ નોટ બી એપ્લિકેબલ ઇન કેસ કેન્ડિડેટ વિલ બી મલ્ટીપર્પઝ, એ ઉપર જવાથી વધારે હોવી જોઈએ નહીં મિત્રો. ત્યારબાદ જોઈએ મિત્રો કોમ્પ્યુટરની બેઝિક જે નોલેજ ધરાવતા હોય તો કયા સર્ટિફિકેટો તેમાં હોવા જોઈએ. તો મિત્રો કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન એટલે બેઝિક જ્ઞાનમાં કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ કોમ્પ્યુટરમાં, અથવા તેના બદલામાં ધોરણ 10માં અથવા તો ધોરણ 12માં પરીક્ષામાં કોમ્પ્યુટરના એક વિષય સાથે પાસ કરેલો હોય તો તે પણ સર્ટિફિકેટ ચાલશે કોમ્પ્યુટર નોલેજમાં જે માંગેલ છે તે કોમ્પ્યુટરની જાણકારીમાંથી. તો આ પ્રમાણેના કોમ્પ્યુટર બેઝિક સર્ટિફિકેટ હોવા જોઈએ. ત્યારબાદ મિત્રો જોઈએ પગાર ધોરણ. તો મિત્રો 5 વર્ષ માટે પગાર ધોરણ રહેશે 19,950 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો અરજી કરવા અરજી ફી ભરવાની રીત. તો મિત્રો તમે ઓનલાઈન એપ્લાય ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન એપ્લાય કરી શકશો. અને ફીની વાત કરીએ તો મિત્રો તેની આપણે અગાઉ પણ પહેલાં સૌપ્રથમ ચર્ચા કરેલ છે, જે ફી પેટે 100 રૂપિયા તમારે ભરવાના રહેશે જનરલ કેટેગરીના ઉમેદવારોમાં. અને મિત્રો વધુમાં વાત કરીએ તો નીચે મુજબની કેટેગરીના ઉમેદવારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં, જેમાં એસસી એસટી એસીબીસી ઈડબલ્યુએસ એક્સ સર્વિસમેન અને પીડી આ તમામ કેટેગરીના ઉમેદવારોને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. ત્યારબાદ મિત્રો વાત કરીએ અને ફી કેવી રીતે તમે
ભરી શકશો, તે માટે પોસ્ટ ઓફિસમાં મારફતે ભરી શકશો અથવા તો ઓનલાઈન એસબીઆઈ પેનના માધ્યમથી ભરી શકશો. મિત્રો, પોસ્ટ ઓફિસ મારફતે ફી ભરવાની પદ્ધતિ આ પ્રમાણે રહેશે. મિત્રો, પરીક્ષા ફી ભરવા માટે ઓનલાઈન ઉપલબ્ધ ચલણની 3 નકલો એક પાના ઉપર પ્રિન્ટ કર મેળવવાની રહેશે. ત્યારબાદ આ પાનાની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને ઉમેદવારે સઘન ચલન સાથે કોઈપણ કોમ્પ્યુટર પોસ્ટ ઓફિસમાં જઈ પરીક્ષા ફી પેટે 100 રૂપિયા પ્લસ 12 રૂપિયા પોસ્ટલ ચાર્જીસ ભરવાના રહેશે. તો મિત્રો, આ પ્રમાણેની 100 રૂપિયા અને વધારાના 12 રૂપિયા ચાર્જીસ લાગશે ઓફલાઈન તમે પોસ્ટ ઓફિસમાં કોઈપણ પોસ્ટ ઓફિસમાં ફી ભરશો તો. અને ઓનલાઈન એસબીના માધ્યમથી ફી ભરવાની પદ્ધતિ આ પ્રમાણે છે. મિત્રો, ઓજસની વેબસાઇટ ઉપર જે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વિકલ્પોમાં ઇન્ટરનેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડના માધ્યમથી કોઈપણ એક માધ્યમ મારફતે ઓનલાઈન ફી ભરવાની રહેશે અને ફી ભર્યા બાદ ઈ રિસિપ્ટ મેળવી લેવાની રહેશે. તો આ પ્રમાણે તમે ઓનલાઈન ફી ભરી શકશો. ત્યારબાદ જોઈએ મિત્રો, સામાન્ય વર્ગના ઉમેદવારોનો પૈકી કોઈપણ ઉમેદવાર કોઈપણ કારણસર નિયત સમય મર્યાદામાં પરીક્ષા ફી ઓનલાઈન અથવા પોસ્ટ મારફતે પરીક્ષા ફી જમા ન કરી શકે તો આવા ઉમેદવારોને તારીખ 3/6/2022 થી 6/6/2022 દરમિયાન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીએ કામકાજના દિવસો અને કચેરી સમય દરમિયાન રૂબરૂ પ્રોસેસ ફી ₹500 અંકે રોકડેથી જમા કરાવશે અને તેની અરજી ફી ગણીને અરજી માન્ય ગણવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો તે ભરી શકશે વધારાના ચાર્જ સાથે. ત્યારબાદ મિત્રો, લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિ અને તેની પસંદગી પ્રક્રિયા. તો મિત્રો, તેનો અભ્યાસક્રમ જોઈએ તો ગુજરાત પંચાયત સેવા વર્કર માટેનો જે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો અભ્યાસક્રમ જોઈએ તો મિત્રો આ પ્રમાણેનો રહેશે. તેમાં સૌ પ્રથમ જોઈએ તો મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જે 20 માર્કનું રહેશે અને તેની ભાષા ગુજરાતી રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ગુજરાતી ભાષા અને ગ્રામર જે 15 માર્કનું રહેશે અને તેની ભાષા ગુજરાતી રહેશે. ત્યારબાદ જોઈએ મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર તે 15 માર્ક્સનું રહેશે અને તેની ભાષા ઇંગ્લિશ રહેશે. અને ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર જોઈએ તો ક્વેશ્ચન એસેસિંગ ધ રિક્વેસ્ટ સાઇડ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો મિત્રો, શૈક્ષણિક લાયકાતને જે અનુરૂપ પ્રશ્નો પૂછાશે તે 50 માર્કના રહેશે. એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે શૈક્ષિક લાયકાત તે કામકાજના જે લગતા પ્રશ્નો છે તે 50 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે. તો આ પ્રમાણે 100 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. સમયગાળો 60 મિનિટનો એટલે કે 1 કલાકનો રહેશે. અને તેમાં મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ જે 20 માર્કના પ્રશ્નો છે તે કયા ટોપિકમાંથી પૂછવામાં આવશે તે નીચે જણાવેલ છે. જેમાં મિત્રો 11 ટોપિક આપેલા છે, જેમાં જનરલ મેન્ટલ એબિલિટી અને જનરલ ઇન્ટેલિજન્સ, ત્યારબાદ ભારત અને ગુજરાતનો ઇતિહાસ, ભારત અને ગુજરાતનું સાંસ્કૃતિક વારસો, ભારત અને ગુજરાતનો ભૂગોળ, ત્યારબાદ સ્પોર્ટ, ઇન્ડિયન, ભારતનું બંધારણ, ત્યારબાદ પંચાયતી રાજ, કેન્દ્ર અને રાજ્ય લેવલની યોજનાઓ, ત્યારબાદ ભારતનું અર્થતંત્ર, ત્યારબાદ સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી વિશે અને ત્યારબાદ કરંટ અફેર વિશે આ 11 ટોપિકમાંથી જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના પ્રશ્નો જે 20 માર્કના પૂછાવાના છે તે પૂછાશે. મિત્રો, તો આ પ્રમાણેનો અભ્યાસક્રમ રહેશે. ત્યારબાદ જોઈએ તો મિત્રો પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ મળવાપાત્ર થશે અને પ્રત્યેક ખોટા જવાબ દીઠ -0.33 ગુણ કાપવામાં આવશે. તો નેગેટિવ માર્કિંગ મિત્રો -0.33 રહેશે. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે તો અન્ય અગત્યની શરતો. તો મિત્રો ત્યારબાદ મિત્રો લાસ્ટમાં જોઈએ તો આજે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની. તો મિત્રો તેમાં કોઈ પણ કારણોસર ફેરફાર કે રદ કરવાની મંડળની સત્તા રહેશે. અને મિત્રો આ જાહેરાત તારીખ 11/2022ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. તો મિત્રો કુલ જગ્યા અને ત્યારબાદ લાસ્ટમાં જોઈએ તો મિત્રો કોઈ પણ લાંચ રૂશ્વત બ્યુરોના ટોલ ફ્રી નંબર મિત્રો આ પ્રમાણે છે 1800 ત્યારબાદ 233 ત્યારબાદ 5x4 અથવા તો 10/64 ઉપર તમે સંપર્ક કરી શકો છો. તો મિત્રો આ પ્રમાણેની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 1866 જગ્યાઓ ઉપરની ભરતી માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. અને જે પ્રમાણે મિત્રો શૈક્ષણિક લાયકાત આપેલ છે તે પ્રમાણે જે પણ ઉમેદવારો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરવા વિનંતી અથવા નોંધ લેવા વિનંતી. મિત્રો તો આ પ્રમાણેની મિત્રો વિગતવાર ચર્ચા કરેલ છે તમારી સામે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે. જય હિન્દ.